દૂર ના પણ ભાજપને પડી ગયા છે કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સપનું અધૂરું જ રહી ગયું તે સ્પષ્ટ લાગી રહ્યું છે ભાજપને ને બેઠકો નું જે સપનું હતું એ વાત ખૂબ જ દૂર છે અત્યારના ત્રણસો સુધી જતાં જતા હફતું જોવા મળી રહ્યું છે કોંગ્રેસ મુક્ત તો તે માટે પણ નહીં થઈ શકે કારણ કે જેટલી સો જેટલી બેઠકો જે છે તે જોવા મળી રહી છે કે જે કદાચ કોંગ્રેસ પાસે જાય પંજાબમાં ખુદ ભાજપ સાફ થઈ ગયું છે બે હતી તે બંને ગુમાવી દીધી હોવાની પણ જાણકારી મળી રહી છે રામ મંદિરમાં મોદીને દંડવત ફળ્યા નથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે જે દંડવત પ્રણામ કરવામાં આવ્યા હતા પૂજન કરવામાં આવ્યું હતું તે પણ અહીંયા ફળ્યું નહી કારણ કે અયોધ્યામાં જ ખુદ ભાજપ પાછળ ચાલી રહ્યાના સમાચાર હતા

ત્યાં એવું તો શું થઈ ગયું ત્યાં આગળ એવું તો શું બદલાવ કેમ કે આપણે વાત કરીએ બિહારમાં થઈ શકે મહારાષ્ટ્રમાં થઈ શકે પશ્ચિમ બંગાળમાં થઈ શકે આ ત્રણ રાજ્યોને શું માફવું પડ્યું જો ઉત્તર પ્રદેશની અંદર એક તો કિસાન આંદોલનની અસર હતી કે હરિયાણા ઉત્તર પ્રદેશ અને પંજાબ આ રાજ્યોની અંદર કિસાન આંદોલન આંદોલનને જે રીતે ટેકલ કરવામાં આવ્યું એની એક અસર હતી બીજું એક નેરેટિવ જે કેજરીવાલે ઊભું કર્યું કે ભાઈ આ તો જે વોટ છે એ મોદી માટે નહીં આ વોટ શા માટે મંગાઈ રહ્યા છે અને યોગી જે છે આ ચૂંટણી પછી મુખ્યમંત્રી પણ નહીં રહે એની એક અસર છે એ યોગીના મતદારો ઉપર પણ પડે કે ભાઈ આ ગુજરાત જે છે એ જ શાસન કરવાનું છે નરેન્દ્રભાઈ વારાણસીથી ચૂંટણી એટલે લડે છે કે ઉત્તર પ્રદેશ એ સત્તા સુધી જવાનો રસ્તો છે અને ઉત્તર પ્રદેશની એક એવી ફિલિંગ હોય છે કે અમારો જ વડાપ્રધાન થાય અને એટલે વારાણસીથી ઉત્તર પ્રદેશના હોવાનું દેખાય અને દાવો કરી શકો એટલે વારાણસીથી ચૂંટણી લડે છે હવે નરેન્દ્ર મોદી પછી પણ વારો ઉત્તર પ્રદેશનો ના હોવાનો હોય અને ગુજરાતની જ વ્યક્તિ જ્યાં વડાપ્રધાન બનવાની હોય તો યોગી સમર્થકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે નેરેટિવ છે એની અંદર પણ ફસાયા અને એના કારણે બીજું જે વોટ કાયમ વહેંચાઈ જતો હતો એની અંદર તમે જુઓ કે દર વખત બીએસપી જે છે એ બહુ મોટી ફાચર મારતી હતી આ વખત લોકોએ જોઈ લીધું હતું બીએસપી જે છે એ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીને રાજસભામાં કે લોકસભાની અંદર મદદ કરતી હોય છે એટલે બીજેપીની સામેનો જે બીએસપીનો વોટ હતો એ પણ સપા અને કોંગ્રેસની અંદર ટ્રાન્સફર દસ દસ સીટ ગઈ ત્રીજું શું થયું કે ઓબીસી જેવા ફેક્ટરો કે અપક્ષ ઉમેદવારો ઉભા રહી જતા હતા જે રીતે તમે બહુમતી વોટનું ધ્રુવીકરણ કરવા જાઓ એ જ રીતે લઘુમતી વોટનું ધ્રુવીકરણ થાય એટલે એ બધા જ વોટ કોન્સોલિડેટ થઈ ગયા સપા અને કોંગ્રેસની સાથે જે એ છેલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે ગયા એના કારણે જાટ વોટ બેંક હતી એ પણ નારાજ થઈ અને એ જાટ વોટ બેંક છે એ પણ પાછું એની અંદર એનો ઉમેરો થયો એટલે આજે તોડફોડ ની રાજનીતિમાં બીજું ભ્રષ્ટાચાર બહુ મોટો નેરેટિવ હતો બે હાજર ચૌદ નો કાળું નાણું સૌથી મોટો નેરેટિવ હતો હવે એ જે પ્રશ્નો ઉઠાયા હતા પછી એ જ ભ્રષ્ટાચારીઓને તમે લઈ લીધા મહારાષ્ટ્રમાં એના મુખ્યમંત્રી બનાવ્યા જે વ્યક્તિ માટે સીડી અને કાગળ થોક કાગળો લઈને અમિત સાહેબ પિસ્તાલીસ મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ વ્યક્તિને એક રાજ્યના તમે મુખ્યમંત્રી બનાવો એવી રીતે બધા જ રાજ્યની અંદરથી એવા લોકોને પાર્ટીમાં લીધા એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે ભાઈ પહેલા ભ્રષ્ટાચારી હતા એ તમે કહેતા હતા એ સાચું હતું કે હવે તમે લો છો ને એમ કહો છો ચોખ્ખા છે એ સાચું છે એટલે આ બધી જ બાબતમાં લોકો કન્ફ્યુઝ થયા છે અને રામ મંદિર જે છે ને એ બહુ જૂનો મુદ્દો રહ્યો ચૌદ પછી ઓગણીસમાં પણ તમે ઉત્તર પ્રદેશમાં જુઓ તો સીટો ઘટી છે ચુમ્મોતેર થી ચોસઠ એટલે દસ સીટ તો બે હજાર ઓગણીસમાં પણ ઘટી હતી અને એની અંદર પણ આટલો ઘટાડો થવો એનો મતલબ કે આ જે એક ના એક સિક્કા છે એ ચાલતા નથી